સરકાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બાર વાળી જે વ્યવસ્થા અને સંચાલનમાં આપણે સંચાલનના સિદ્ધાંતો એમાં હેનરી ફેલના ચૌદ સિદ્ધાંતોમાં સંચાલનના સિદ્ધાંતો જોઈ ચૂક્યા છીએ આગળ બાકીના સિદ્ધાંતો વિશે આપણે અભ્યાસ કરવાના છે જેમાં એક સિદ્ધાંત છે શિસ્તનો સિદ્ધાંત શિસ્ત એટલે ડિસિપ્લિન સાધનોનો ઇષ્ટતમ જો ઉપયોગ કરવો હોય તો ધંધાકીય એકમમાં ઔદ્યોગિક શિસ્ત હોવી ખૂબ જ જરૂરી છે ઉદ્યોગ ક્ષેત્રે જો શિસ્ત હશે તો સાધનોનો કેવો ઉપયોગ થશે ખૂબ સારી રીતે ઉપયોગ થશે શિસ્ત એ એક પ્રકારનું ચોક્કસ પ્રકારનું સંવાદિતતાભર્યું વાતાવરણ ઊભું કરે છે આ વાતાવરણને કારણે ઔદ્યોગિક શિસ્તને કારણે પોઝિટિવ વાતાવરણ ઊભું થાય છે ઔદ્યોગિક શિસ્ત છે એ ચોક્કસ પ્રકારના નિયમ અને આચાર સંહિતાને કારણે સ્થપાય છે સુરતમાં એક ડાયમંડ કંપની છે ગોવિંદ કાકાની ગોવિંદભાઈ ધોળકિયા તો એ કંપનીમાં શિસ્ત તમે જુઓ તો તમને ખ્યાલ આવે એકાબીજાના વચ્ચે જે એક વાતાવરણ ઊભું થાય છે એક સંબંધ ઊભો થાય છે પારિવારિક કે જેને કારણે ઔદ્યોગિક શિસ્તને કારણે જેને કારણે એકાબીજાને મદદ કરવાની ભાવના થાય એકાબીજાની કોઈ વસ્તુ પડી છે તો બીજાને ઉપયોગ કરવા દેવાની ભાવના થાય નહીં તો શું થાય કંપનીમાં પોતાની વસ્તુ હોય પોતાનું કોમ્પ્યુટર હોય કે પોતાની કંઈ પણ વસ્તુ હોય એ પોતે જ વાપરશે પડી હસ્ય ઉપયોગમાં લેવાથી કોઈ એને ઉપયોગમાં લેવાની જ નહીં હોય છતાં બીજા કર્મચારીની જરૂર હોય છતાં પણ નહીં આપે કેમ તો ત્યાં ઔદ્યોગિક શિસ્ત ન હોવાને કારણે ઝઘડાઓ થાય છે એટલા માટે ઔદ્યોગિક શિસ્ત ખૂબ મહત્ત્વનો છે જે નિયમ અને આચારસંહિતાને કારણે સ્થપાતું હોય છે તેને કારણે એકમમાં અનુશાસન સ્થપાય છે જ્યારે કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય ત્યારે શિસ્ત અને આચાર સંહિતા મારફતે અંકુશ સરળ બને છે ચાર પાંચ હજાર કર્મચારી સાહજિક શિસ્ત અને આચાર સંહિતા જે નિયમો નક્કી થયા એ પ્રમાણે બધા કર્મચારીઓની ઉપર અંકુશ રખાય છે કર્મચારીનો કાર્ય પ્રત્યેનો આનંદ વધે છે કારણ કે જબરજસ્ત એક વાતાવરણ ઊભું થયું હોય છે જેમાં કાર્ય કરવાનો આનંદ ઉભો થાય છે સંચાલકો પણ સરળતાથી કામ લઈ શકે છે શિસ્ત માટે દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણ થવું જોઈએ કામદારો અને માલિક વચ્ચે સ્પષ્ટ ન્યાયી કરારો થવા જોઈએ તો જ એ શિસ્ત ટકી શકે શિક્ષા ન્યાયી અમલ જેવી બાબતોનું મહત્વની હોય છે માટે ઔદ્યોગિક શિસ્ત વિદ્યાર્થી મિત્રો બહુ જ કામનું છે એ પણ હેનરી ફેલ એક સિદ્ધાંત આપ્યો છે ત્યાર પછી આપણે હુકમની એક વાક્યતા જોઈ ગયા છે દોરવણીની વાક્યતા વિશે અભ્યાસ કર્યો સામાન્ય હિતને બદલે વ્યક્તિગત હિત એને પણ જોયું છે કર્મચારીને યોગ્ય વેતનનો સિદ્ધાંત જે જોવાનો છે તમારા કર્મચારી જે છે એ અમૂલ્ય મિલકત છે આપણે જોયું હતું તો કર્મચારીને જે સેવા આપે છે તેના બદલામાં તેને વળતર મળે તે મહત્વની વાત છે અને જે વળતર સ્વરૂપે શું મેળવે છે વેતન મેળવે છે આ સિદ્ધાંત મુજબ પેઢીના કર્મચારીને ચૂકવવામાં આવતું વેતન ન્યાયી હોવું જોઈએ કે એટલે જે કામ કરે છે એ પ્રમાણે એને વેતન મળવું જોઈએ નહીં કે એનું શોષણ કરીને ઓછું વેતન આપીને એવું ન થવું જોઈએ નિયમ અનુસાર વેતનની ચૂકવણી એ માલિક અને કર્મચારી વચ્ચેનો સંબંધને કેવો બનાવે છે સુદૃઢ બનાવે છે તમારો જે નિયમ છે એ પ્રમાણે તમે કામ કરે એ પ્રમાણે તમે જો એને કર્મચારીને વેતન આપો તો તમારી અને કર્મચારી વચ્ચેનો સંબંધ કેવો બને છે બ્રોડ બને છે જબરજસ્ત બને છે જેને કારણે માલિક અને કર્મચારી વચ્ચેના ઝઘડા દૂર થાય છે તણાવ દૂર થાય છે એ બધા જ કર્મચારીઓ એક સરખી કાર્યક્ષમતાથી કામ કરતા નથી તમને ખ્યાલ છે બધા જ વિદ્યાર્થીઓ હોય તો બધા વિદ્યાર્થીને એક સરખા માર્ક્સ ના આવે એમ દરેક કર્મચારી હોય તો દરેક બધા જ કર્મચારી એક સરખું કાર્ય ન કરે પણ જે કર્મચારી કાર્યક્ષમતાથી કાર્ય કરતા હોય તેને તેઓ નિશ્ચિત તા કરતાં વધારે ઉત્પાદન અને કામ આપે છે તેઓને તેની કાર્યક્ષમતાનો બદલો મળવો જોઈએ આમ કરવાથી મજૂર ફેરબદલી દર ઘટે છે તમે આવું નહીં કરો તમે બધે કરે છે એટલું જ વેતન બધાને આપશો જે સારું કરે એને પ્રોત્સાહન નહીં આપો અને યોગ્ય વેતન નહીં આપો તો એ તમારી કંપની છોડીને બીજી કંપનીમાં જતો રહેશે માટે ખાસ મજૂર ફેરબદલી દર ઘટાડો હોય તો યોગ્ય વેતન આપવું જોઈએ કુશળ કારીગરો માટે બોનસ નફા ભાગ સંચાલક મંડળમાં પ્રતિનિધિ વગેરે જેવી પ્રોત્સાહન યોજનાઓમાં પણ એને ભાગ આપવો જોઈએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક સિદ્ધાંત છે કેન્દ્રીકરણનો સિદ્ધાંત કેન્દ્રીકરણ એટલે શું સત્તાનું કેન્દ્રીકરણ ઉપર બધી જ સત્તા એક વ્યક્તિ પાસે હોય તો એને કેન્દ્રીકરણ કહેવાય વ્યવસ્થા તંત્રમાં સંચાલકો ઉપર હોય તો વ્યવસ્થાતંત્રના માળખાને સફળ બનાવવા માટે કેન્દ્રિત કેટલાક અંશે સત્તાનું વિકેન્દ્રીકરણ કેટલું કેન્દ્રીકરણ હોવું જોઈએ પણ કેટલુંક શું થવું જોઈએ વિકેન્દ્રીકરણ થવું જોઈએ તેની સ્પષ્ટતા હોવી જોઈએ કેટલું કેન્દ્રિત એટલે પોતાની હાથમાં રાખવું અને કેટલું વિકેન્દ્રિત કરવું તે સ્પષ્ટ થવું જોઈએ વ્યવસ્થા તંત્રમાં જેટલા અંશે સત્તાની સોંપણી થતી નથી તેને કેન્દ્રિતકરણ કહેવાય છે સંચાલકો જેટલી સત્તા પોતાની પાસે રાખે એને કેન્દ્રિત કહેવાય કેન્દ્રિત સત્તા કહેવાય કેન્દ્રીકરણ કર્યું કહેવાય અને બીજાને આપે એને વિકેન્દ્રીકરણ કહેવાય કર્મચારીની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે કેન્દ્રીકરણના સિદ્ધાંતને અપનાવવો જરૂરી છે મોટા કદના એકમોમાં કેન્દ્રીકરણ ઓછું સફળ થાય છે જ્યારે જ્યારે મોટા એકમો હોય ત્યારે તમારી પાસે બધી સત્તા રાખો તો તમે નિષ્ફળ જવાની શક્યતા રહે છે માટે એવા એકમોમાં વિકેન્દ્રીકરણ ખૂબ મહત્ત્વનું હોય છે એટલે મોટા એકમોમાં કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ કરવામાં આવતું હોય છે સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત આપણે જે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત વિદ્યાર્થીઓ જોયો એવો છે એનું સિદ્ધાંતનું નામ છે સત્તાનો રેખિક સાંકળનો સિદ્ધાંત સત્તા છે ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી સહ ક્રમશ આવવી જોઈએ આ સત્તા જે સિદ્ધાંત એવું કહે છે કે સત્તાની ઉચ્ચ સપાટીથી અધિકારીઓથી લઈ તળ સપાટી કર્મચારી સુધી સાંકળ એટલે કે એકબીજાથી સંકળાયેલા હોવા જોઈએ એની ઉપર ભાર મૂકે છે સત્તાની સાંકળ ઉચ્ચ સંચાલકોથી લઈ સપાટી સુધી વણ તૂટેલી રહેવી જોઈએ એકાબીજા ઉપર એકાબીજા આધાર રાખતા જ હોવા જોઈએ મન ફાવે તે કોઈ વર્તવા ન જોઈએ દરેક સપાટીને અનુરૂપ સત્તા અને જવાબદારીની વહેંચણી થવી જોઈએ ઉચ્ચ સપાટી એ સત્તા અને જવાબદારી તમને ખ્યાલ છે કેવી રીતે હોય મધ્યમ સપાટી અને તળ સપાટી સત્તા અને જવાબદારી તેની કક્ષા મુજબ એટલે કે જે સપાટી છે એને અનુરૂપ થવી જોઈએ એકમમાં કામ કરતા કર્મચારીને ખ્યાલ હોવો જોઈએ કે કોને કોણ જવાબદાર છે અને કોણ કોનો તાબેદાર છે તો જ ખબર પડે ને કોણ કોને જવાબદાર છે અને તેને કોણ જવાબદાર છે તેને લીધે એકબીજાની રેખિક સાંકળ ઉદ્ભવે છે મારો ઉપરી કોણ છે મારો તાબેદાર કોણ છે જે ઉચ્ચ સંચાલન સપાટી નીચેની તરફ જાય છે અને તળ થી ઉચ્ચ સપાટી તરફ જાય છે આ માર્ગીય છે સત્તાની સાંકળ છે ઉપરથી નીચે તરફ જાય અને નીચેથી ઉપર તરફ જાય તો એ રેખિક સાંકળના સિદ્ધાંતની વાત કરી સમાનતાનો સિદ્ધાંત એની આપણે વ્યવસ્થાનો સિદ્ધાંત એની વાત કરી ચૂક્યા છીએ સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત કાયમી અને સ્થિર કર્મચારી ગણે ધંધાકીય એકમની આપણે એની પણ વાત કરી ગયા છે કે જે જોયું એ પ્રમાણે પહેલ વૃત્તિનો સિદ્ધાંત એક બાકી છે એ સિવાય ભાવનાનો સિદ્ધાંત પહેલ વૃત્તિ એટલે શું તો ધંધાકીય એકમમાં ઘણા બધા કર્મચારી કાર્ય કરતા હોય એ કર્મચારીઓમાંથી જે નવું કાર્ય આવે અને કરવા દોડી જાય અથવા કરવા માટે તૈયાર થાય તમારી જેમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય એમાંથી કોઈ પ્રશ્ન પૂછે અને જે પહેલી ઊંચી આંગળી કરે તો એને પહેલ કરી કહેવાય શરૂઆત કરી કહેવાય પહેલ કરવામાં બધાને ડર લાગતો હોય એક આંગળી ઊંચી કરે પછી તો હજાર કરે એક હાથ એક જણ ઊભો થઈને જતો રહે તો પછી તો હજાર જતા રહે પરંતુ શરૂઆત કોણ કરે એમ ધંધાકીય ઔદ્યોગિક એકમોમાં પણ જે પહેલ વૃત્તિનો સિદ્ધાંત હેન્ડરી ફેઓ લાવ્યો છે એણે એવું કીધું છે સંચાલકોમાં જેમ ઔદ્યોગિક સાહસિકતા જરૂર છે તેમ કર્મચારીમાં પહેલ વૃત્તિની જરૂર છે ઉદ્યોગ કરવો હોય તો ઔદ્યોગિક સાહસ કરવું પડે એમ કર્મચારીને કામ કરવા માટે પહેલ વૃત્તિ હોવી જોઈએ સંચાલકોએ એવું ધંધાકીય વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે જેમાં કર્મચારીની વૃત્તિને પ્રોત્સાહન મળે પહેલ વૃત્તિથી કર્મચારીને સ્વતંત્ર રીતે કાર્ય કરવાની શક્તિનો વિકાસ થાય તેથી નિવૃત્ત શક્તિ પણ ખીલે સોરી નેતૃત્વ શક્તિ પણ ખીલે એ જેમ જેમ પહેલ વૃત્તિ કરશે લીડરશીપ એ પછી લીડર બનશે અને એનું નેતૃત્વની જે શક્તિ છે એનો વિકાસ થશે આખરી અને છેલ્લો સિદ્ધાંત જેનો આપણે અભ્યાસ કરવાનો છે જૂથ ભાવનાનો સિદ્ધાંત જૂથ એટલે ગ્રુપ વિદ્યાર્થી મિત્રો હેનરી ફેવલ એવું કહે છે કે ધંધાકીય એકમની સફળતાનો આધાર સંચાલક અને કર્મચારી વચ્ચેના જે પરસ્પરના સંબંધ છે એની ઉપર રહેલો છે તેથી બંને વર્ગમાં સંવાદિતતાભર્યું વાતાવરણ સર્જાવવું જોઈએ બંને ખુલીને વાત કરી શકવા જોઈએ બંને એકબીજાના પ્રશ્નોનું એકાબીજા સમક્ષ રજૂઆત કરી શકવા જોઈએ જેથી તણાવ ઓછો થાય અને કાર્ય વધુ સારી રીતે કરી શકાય સંચાલકોએ કર્મચારી વચ્ચે જૂથ ભાવના પેદા કરવી જોઈએ જો તમામ કર્મચારીઓ જૂથ બની કાર્ય કરશે તો એકમની સિદ્ધિનું કાર્ય સરળ બને છે અહીંયા એન્ડીફ્યુઅલ તમને ખ્યાલ છે કીડીઓ હોય કોઈ વસ્તુ મૃત પામેલું કોઈ વસ્તુ છે એને ઉપાડીને લઈ જવી તો કીડીઓ એક સાથે બધી ભેગી થાય તો કીડીઓ લઈ જતી હોય છે એમ ધંધાકીય એકમમાં જો બધા જ વ્યક્તિઓ એક સાથે ભેગા કર અને એક ધ્યેય માટે લડશે એક ધ્યેય માટે કાર્ય કરશે તો સો ટકા એને સફળતા મળશે આવી એન્ટ્રી ફેલ સિદ્ધાંતો કીધા તો આપણે આ ફેલના ચૌદ સિદ્ધાંતો ખૂબ મહત્ત્વના છે આમાંથી બધા જ વિદ્યાર્થીઓને કદાચ સમજાઈ જશે ન સમજાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખશો તો ફરીવાર આપણે એને વધારે પ્રકાશ પાડીશું